જોઈએ આજના મહત્વના સમાચારમાં. ગોધરા એકતા મંચ દ્વારા ગૌમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને મૌખિક તથા લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આઈ રેખતા મંચ દ્વારા ગૌમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉગ્ર બની રહી છે ત્યારે આઈ રેખતા મંચના યુવાનો દ્વારા આજે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આઈ રેખતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેને મૌખિક તથા લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપીને સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ કરવામાં આવે આ માંગ સાથે દ્વારકાના અર્જુનભાઈએ આઈ દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય સુધી ધરણા પર બેસીને ગાઈડલાઈનનું પાલન કરીને શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રત્યુત્તર ના આપતા આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ભૂપત ડાભી સેરા એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. આજે 25 જૂન એટલે કે અમે ઓલ ગુજરાતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે અમે આખા ગુજરાતની અંદર દરેક જિલ્લામાં ગાય માતાને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે આવેદનપત્ર આપીશું અને લેખિત રજૂઆત પણ કરીશું. કલેક્ટર કચેરી ખાતે અને મૌખિક રજૂઆત પણ કરીશું અને અમારી એવી માગ છે આહીર એકતા મંચની કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે અને જે અર્જુનભાઈ આંબલિયા જે દિલ્હી કાર્યક્રમમાં બેઠા છે જંતર મંતર 5 દિવસથી તેઓ બેઠા છે તેના સંબોધનમાં અમે આજે દરેક જિલ્લાની અંદર એક જ સમયને એક જ તારીખે 25 જૂને આજે આવેદનપત્ર આપ્યું છે તે માટે અમારી માગ સ્વીકારવામાં આવે અને ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તે બાબતે અમે શોક પ્રતિકે ગાય માતાની લાગણી છે તેવું તરીકે અમે ખુદ મુંડન તક કરીને અને અમે આવેદનપત્ર આપીશું કલેક્ટર કચેરી ખાતે અને તે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તે અમારી સરકારની માગ છે. અસ્તુ જય હિન્દ.